नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीपभाई चावड़ा, आप सर्वे रसायण विज्ञान विडियो लेक्चर सीरीज अंदर स्वागत करूँ छूँ। आज आप सवर्ग संयोजन चैप्टर अंदर आज जो प्रेक्टिस् स्वरूप अपने छेले जे सवर्ग संयोजनों यूपीएससी नामकरण नियमों भणिया था, ए नियमों आधारित केटलाक सूत्रों एने अनुरूप एमन आईयूपीएससी नामकरण कई रीते थाय, आईयूपीएससी नाम आपेल हो आधार एम अणुसूत्र कई रीते लखी शकाय एमनी प्रेक्टिस स्वरूप आज करवाना छे। तो चलो आज क्लास शुरू करिए। તમે જોઈ શકો છો સ્વાધ્યાયનો 9.5 નો પ્રશ્નથી આપણે શરૂઆત કરી છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવા માંગીએ છીએ અને દરેક નામકરણમાં જે તે ધાતુનો ઓક્સિડેશન આંક ગણવાનો રહેશે। એટલે સ્વાધ્યાયનો 9.5 નો પ્રશ્ન શું છે, નીચેના સવર્ગ સ્પીસીઝમાં આ જે બધી સ્પીસીઝ આપી છે એમાં ધાતુનો ઓક્સિડેશન આંક ગણો। તો અહીંયા ધાતુ કઈ છે, તો કે આ સંકીર્ણની અંદર કોબાલ્ટ ધાતુ છે, અહીંયા પણ કોબાલ્ટ છે, અહીંયા પ્લેટિનમ ધાતુ છે, અહીંયા આયર્ન ધાતુ છે અને અહીંયા ક્રોમિયમ ધાતુ છે। એ ધાતુનો ઓક્સિડેશન આંક ગણવાનો છે। આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ। માની લો કે પહેલું સંકીર્ણ કંઈક આવું પ્રકારનું છે, સીઆર એચ ટુ ઓ સીએન ટ્વાઇસ ટુ માઇનસ। આ પ્રકારના સંકીર્ણની અંદર આપણે કોનો ઓક્સિડેશન આંક મેળવવો છે, ક્રોમિયમનો। તો ક્રોમિયમ ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, બરાબર છે, ક્રોમિયમ ને ક્રોમિયમ જ રહેવા દઈશું। વત્તા એક મોલ કોણ છે, તો કે એચ ટુ ઓ વત્તા એક મોલ સીએન સાઈન એનું છે, બરાબર છે, સીએન ઉપર માઇનસ વન જેટલો વીજભાર હોય ખાસ ધ્યાન રાખશું। અહીંયા વત્તા બે મોલ ઈએન છે, બરાબર, કેટલા મોલ છે, બે મોલ, અને આખા કાઉન્સ ઉપર વીજભાર માઇનસ બે જેટલો છે એટલે એમને બરાબર માઇનસ બે લખશું। આ જે માઇનસ બે છે એમને ધ્યાનમાં લઈ અને આપણે બધા એની બરાબર શું લખશું, માઇનસ બે। ચાલો અહીંયા ધ્યાન રાખશું કે ભાઈ પાણી છે એમનો વીજભાર ઝીરો છે, સાયનાઇડ નો વીજભાર માઇનસ વન જેટલો છે, ઈએન ઈએન એટલે બીજું કાંઈ નથી, ઈએન એટલે શું છે, ઇથેન વન ટુ ડાયએમાઇન સીએ ટુ બરાબર। તો એમના એમનો વીજભાર કેટલો, તો અહીં તમે જુઓ તો આ જે અણુ છે એમના ઉપર કોઈ વીજભાર છે નહીં, એટલે આમનો વીજભાર પણ કેટલો થશે, ઝીરો થશે। તો આપણે વાત કરીએ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મેળવો છે, એટલે ક્રોમિયમ આપણે એઝ ઇટ ઇઝ લખ્યું એમનો રહેવા દઈશું, વત્તા એક ગુણ્યા પાણીનો ઓક્સિડેશન આંક ઝીરો થશે, વત્તા એક અણુ સાયનાઇડ અણુનો છે એક સાયનાઇડ આયનનો ઓક્સિડેશન આંક માઇનસ વન થાય, વત્તા બી ઇથેન વન ટુ ડાયએમાઇન ઇથિલિન ડાયએમાઇન છે એમનો વીજભાર એમનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે, ઝીરો, અને બધાય બરાબર કેટલા છે, માઇનસ બે। હવે ઝીરો ગુણ્યા એક એ ઝીરો થાય અને બે ગુણ્યા ઝીરો એ પણ શું થાય છે, ઝીરો। એટલે અહીંયા વચ્ચે શું, તો કે ક્રોમિયમ એક ગુણ્યા માઇનસ વન એટલે થશે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બે, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ બે। તો અહીંયા ક્રોમિયમ છે એમનો ઓક્સિડેશન આંક આવશે, ક્રોમિયમ છે એમનો ઓક્સિડેશન આંક આવશે માઇનસ બે વત્તા એક, બરાબર છે, તેથી ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવશે માઇનસ એક છે। અહીંયા આપણે રકમની અંદર એક ભૂલ કરેલી છે, કઈ ભૂલ કરેલી છે, તો કે પ્લસ ટુ જેટલો વીજભાર છે ને એને અહીંયા માઇનસ ટુ જેટલો લખ્યો છે, એટલે અહીંયા આપણે પ્લસ ટુ કરી નાખીએ તો અહીંયા પ્લસ ટુ, અહીંયા પ્લસ ટુ, અહીંયા પ્લસ ટુ થશે તો અહીંયા પ્લસ ટુ થશે, બરાબર છે, લાઈક ભૂલ થઈ કે માઇનસ પ્લસ ટુ છે એની જગ્યાએ અહીંયા શું લખાઈ ગયા હતા, માઇનસ ટુ, અહીંયા પ્લસ ટુ છે તો અહીંયા પ્લસ ટુ લખશું, અહીંયા પણ પ્લસ ટુ લખશું, અહીંયા પણ પ્લસ ટુ લખશું, અહીંયા પ્લસ ટુ, તો પ્લસ ટુ વત્તા એક એટલે કેટલા થશે, પ્લસ થ્રી થશે, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આ જે
અસંકીર્ણ આયન છે એમાં કેટલો થશે? પ્લસ 3 જેટલો થશે. ક્રોમિયમનું ઓક્સિડેશન આ પ્લસ 3 જેટલો થશે. ફરીવાર એકવાર કે ભાઈ ક્રોમિયમનું ઓક્સિડેશન આ મેળવો છે. ક્રોમિયમ એ એમના રહેવા દીધું. એક પાણીનો અણુ છે, એક CN માઇનસ આયન છે અને બે ઇથિલિન ડાયમાઇન છે અને આખા સંકીર્ણમાં વીજભાર પ્લસ 2 જેટલો છે. સામે પ્લસ 2 લખે બરાબર છે. પાણીનો ઓક્સિડેશન આંક 0 બરાબર. CN માઇનસ નો ઓક્સિડેશન આંક માઇનસ 1 અને ઇથેન 1 ટુ ડાયમાઇન નો ઓક્સિડેશન આંક 0. આ 0 0 વાળા ઉડી જશે, ખાલી આ એક વધશે. માઇનસ 1 સામેની બાજુ જશે તો 2 વત્તા 100 રૂપે આગળ વધશે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? પ્લસ 3. તો પહેલા દાખલાની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પ્લસ 3 જેટલો છે. ચાલો ત્યાર પછી નો બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો બીજું સંકીર્ણ છે, એ સંકીર્ણ પ્રશ્ન બીજો. એમાં છે CO, એમની સાથે Br2 જોડાયેલા છે, બ્રોમાઇડ આયન, એમની સાથે EN ઇથિલિન ડાયમાઇન છે બરાબર, એ જોડાયેલા છે. આખા સંકીર્ણ ઉપર કાંઈ નહીં તો કેટલો વીજભાર હશે? પ્રશ્નનો મતલબ થશે પ્લસ 1 જેટલો વીજભાર. આનો ઓક્સિડેશન આંક મેળવીએ તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક, ધાતુ એન કોબાલ્ટ છે, ધાતુ એન કોબાલ્ટનો ઓક્સિડેશન આંક મેળવો તો કોબાલ્ટ વત્તા Br ની સંખ્યા કેટલી છે? 2. ઇથિલિન ડાયમાઇન ની સંખ્યા કેટલી છે? 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્લસ 1 બરાબર. તેથી કોબાલ્ટ એમના 2, બ્રોમિનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? માઇનસ 1 જેટલો. હેલાઇડ અણુ કોઈ પણ હોય એમનો ઓક્સિડેશન આંક માઇનસ 1 જેટલો થશે. આગળ આપણે જોયું ઇથિલિન ડાયમાઇન છે, એમનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? 0 અને બધાની બરાબર 1 છે. 2 ગુણ્યા 0 ઉડી જશે બરાબર. તો કોબાલ્ટ 2 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી કોબાલ્ટ માઇનસ 2 સામેની બાજુ જશે તો શું થશે? 1 વત્તા 2 એટલે કે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળશે? 3. તો અહીંયા આપણે જે આયન ધાતુ આયનની વાત કરીએ છીએ એ શું હશે? કોબાલ્ટ પ્લસ 3 પ્રકારનો ધાતુ આયન હશે બરાબર છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે ઝડપથી. આ પ્રશ્નો બહુ સહેલા છે, ઝડપથી એકવાર એની ઉપરથી નજર ફેરવી નાખીએ તો છે. હવે પછી આપણે ઓક્સિડેશન આંક છે એ તમને ખ્યાલ છે નામકરણની અંદર રોમન અક્ષરની અંદર લખવાના હોય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો એમાં શું છે? તો કે પ્લેટિનમ એમની સાથે 4 ક્લોરાઇડો અણુ જોડાયેલા છે અને આખા સંકીર્ણ ઉપર માઇનસ 2 જેટલો વીજભાર છે અને પ્લેટિનમનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. તો આપણે લખશું પ્લેટિનમ વત્તા 4 ક્લોરિન ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખશું? માઇનસ 2. ઉપર વીજભાર માઇનસ 2 છે એટલે બરાબર. હવે પ્લેટિનમનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. 4 ગુણ્યા ક્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો છે? માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 જેટલો. તેથી પ્લેટિનમ એમના 4 ગુણ્યા માઇનસ 1 માઇનસ 4 થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. તેથી આપણે શું લખ્યું? પ્લેટિનમ માઇનસ 4 સામેની બાજુ જશે તો શું થશે? એ પ્લસ 4 થશે. ઓલરેડી ના માઇનસ 2 હતા, માઇનસ 2 માંથી પ્લસ 4 જશે તો જવાબ શું આવશે? તો કે 2 આવશે. એનો મતલબ શું થશે? અહીંયા જે પ્લેટિનમ આયન છે એ Pt પ્લસ 2 પ્રકારનો હશે. અહીંયા પ્લેટિનમ આયન પ્લેટિનમ પ્લસ 2 પ્રકારનો થશે. ચાલો ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે તમારી સમય ગણતરી દ્વારા રજૂ કરીએ તો પાંચમો પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે બરાબર. K3 FeCN6 બરાબર છે. અહીંયા ધાતુ આયન આયર્નનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. તો આપણે શું કરશું કે ભાઈ 3 ગુણ્યા પોટેશિયમ બરાબર વત્તા આયર્નની સંખ્યા 1 છે વત્તા એમની સાથે 6 સાયનાઇડ અણુઓ જોડાયેલા છે, સાયનાઇડ આયન, અને ઉપર કાંઈ વીજભાર નથી તો શું લખશું? 0. કાંઈ વીજભાર ન હોય તો 0. તટસ્થ સંકીર્ણ છે. પોટેશિયમ પ્લસ 1 જેટલો ઓક્સિડેશન આંક ધરાવે એટલે એમને 3 ગુણ્યા પ્લસ 1 લખશું. આયર્નનો ઓક્સિડેશન આંક આપણે મેળવવાનો છે 6. સાયનાઇડ આયન હોય એમનો ઓક્સિડેશન આંક CN માઇનસ હોય માઇનસ 1 જેટલો ઇઝ ઇક્વલ ટુ 0.
અનું સાદું રૂપ આપીએ તો 3 ગુણ્યા 1 3 થશે વત્તા એફી 6 ગુણ્યા માઇનસ 1 માઇનસ 6 થશે ઇઝ ઇક્વલ ટુ 0 તેથી માઇનસ 6 વત્તા 3 તો એવું લખી શકાય એફી માઇનસ 6 માંથી 3 જશે માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 3 સામેની બાજુ એફી બરાબર કેટલા જવાબ આવશે 3 જવાબ આવશે બરાબર છે એફી બરાબર 3 એટલે કે અહીંયા એફી પ્લસ 3 પ્રકારનો આયન ફેરિક આયન છે એમની હાજરી હશે અને આ જે પાંચમો પ્રશ્ન છે એનું સોલ્યુશન તમે જાતે મેળવવાનું છે અહીંયા તમે મૌખિક ગણતરીઓ કરો તો પણ ખ્યાલ આવી જશે કે ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન આ કેટલો આવશે પ્લસ 3 જેટલો આવશે બરાબર છે આ તમારા હોમવર્કમાં રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે સૌપ્રથમ સંકીર્ણ સંયોજનોનો આઈયુપીએસી નામ આપેલું હોય એ આપેલા નામ પરથી એમનો અણુ સૂત્ર છે એ લખવાનું છે એસ પર આઈયુપીએસી મેનર આઈયુપીએસી ના જે ક્રમમાં આપણે જે રીતે નામ ઉપરથી અણુ સૂત્ર બનાવતા હોય નિયમો સાથે એ નિયમો સાથે પહેલા પ્રશ્નમાં એવી પ્રેક્ટિસ કરવાની છે બીજા પ્રશ્નમાં શું થશે તો કે સંકીર્ણનો અણુ સૂત્ર આપેલું છે એમના આધારે એમનો આપણે આઈયુપીએસી નામ લખવાનું છે આ બે પ્રશ્નો છે એક સાથે આપણે ભણવાના છે અહીંયા તમે ખાસ ધ્યાન રાખશો કે પહેલા આપણે સવર્ગ કૌંસની અંદર ધાતુ આયન લખશું ત્યાર પછી લિગેન્ડ અને ત્યાર પછી ઋણ આયન છેલ્લે લખશું અને ધન આયન હોય તો પહેલા ધન આયન ત્યાર પછી સવર્ગ કૌંસની અંદર ધાતુ આયન પછી લિગેન્ડ અને પછી ઋણ આયન લખશું આવા ક્રમની અંદર સંકીર્ણ સંયોજન છે એમનો અણુ સૂત્ર લખવામાં આવે છે ત્યારે નામકરણ માટે આ ક્રમ પાછો બદલાઈ જાય છે એટલે નામકરણ વખતે આપણે એ રીતે વાત કરશું અહીંયા જુઓ ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ આવું એક આખું નામ છે બરાબર તો પહેલા અહીંથી અહીંયા સુધીની માહિતી છે અહીંથી અહીંયા સુધીની માહિતી એ લિગેન્ડની છે બરાબર અહીંયા આપણે લખવાનું હોય છે સૌ પ્રથમ કોનું નામ જો ધન આયન એક હોય છે નહીં કારણ કે ક્લોરાઇડ એ ઋણ આયન હોય તો ધન આયન હોય એ તો સૌ પ્રથમ આપણે નામ લખવાનું હોય ધાતુનું બંધારણ ધાતુ કઈ છે કોબાલ્ટ તો આપણે લખશું કોબાલ્ટ પેલા કોનું નામ લખશું કોબાલ્ટ ધાતુનું ધાતુનું અહીંયા અણુ સૂત્ર લખશું કોબાલ્ટ છે તો કોબાલ્ટ લખ્યું ત્યાર પછી લિગેન લિગેનમાં ટેટ્રા એમાઇન એમાઇન એટલે એનએસ થ્રી તમને ખ્યાલ હશે આપણે એ વાત કરી હતી ભાઈ કે ભાઈ એચ ટુ ઓ ને શું કહેવાય એક્વા કહેવાય અપવાદ નામ છે બરોબર છે બીજું આપણે જોયું એનએસ થ્રી ને શું કહેવાય તો કે એનએસ થ્રી ને અમાઇન કહેવાય ઘણી વાર એને એમાઇન પણ કહે ત્યાર પછી ત્રીજો આપણે જોયું હતું સીઓ બરોબર એમને કાર્બોનિલ કહેવામાં આવે છે લિગેન્ડ તરીકે વર્તો હોય ત્યારે ચોથું છે એનઓ બરોબર તો એને નાઇટ્રોસિલ કહેવામાં આવે છે તો આ અપવાદ નામ છે બરોબર આ અપવાદ નામ આપણે યાદ રાખવાના રહે છે એમાં અહીંયા નામ આપ્યું છે ટેટ્રા અમાઇન ટેટ્રા એટલે ચાર ટેટ્રા એટલે ક્યાં કેટલા થશે ચાર એમાઇન એટલે એનએસ થ્રી ચાર એકવા એકવા એટલે શું થશે પાણીનો અણુ એટલે હવે લખશું એચ ટુ ક્લોરાઇડો તમે ખાસ ધ્યાન રાખજો ભાઈ આઈયુપીએસી નામકરણમાં હેલાઇડ આયન હોય ને હેલાઇડ આયન હેલાઇડ તરીકે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન કોઈ પણ હોય તો એમને જ્યારે લિગેન્ડ તરીકે એ વર્તાવે ત્યારે ફ્લોરાઇડો ક્લોરાઇડો બ્રોમાઇડો અને આયોડાઇડો એવી રીતે ઉલ્લેખવામાં આવે છે તો ટેટ્રા એમાઇન એટલે એનએચ થ્રી ફોર ટાઈમ્સ એક્વા એટલે એચ ટુ ક્લોરાઇડો એટલે સીએલ જો અહીં કેમ સીએલ એક જ વાર લખ્યું તો કે ક્લોરાઇડો એક જ ડાયક્લોરાઇડો ટ્રાયક્લોરાઇડો ટેટ્રાક્લોરાઇડો છે ને ખાલી ક્લોરાઇડ એવું લખ્યું છે તો પહેલા ધાતુ નું બંધારણ લખવાનું ત્યાર પછી લિગેન લિગેનમાં પહેલા પહેલું હોય પેલું હોય ત્યાર પછી બીજું ત્યાર પછી ત્રીજું ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડ હાલો
કાઉન્સની વાત પૂરી થઈ ગઈ. કાઉન્સમાં જે માહિતી હતી ને લખવાની, કાઉન્સમાં આપણે કઈ માહિતી લખીએ છીએ? તો કે ધાતુ અને એમની સાથે જોડાયેલા લિગેન્ડ. તો ધાતુ કોબાલ્ટ અને એની સાથે જોડાયેલા લિગેન્ડની વાત થઈ ગઈ, કોબાલ્ટ. બરોબર છે. કોબાલ્ટ છે ને એનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો કે એનો ઓક્સિડેશન આંક હશે, અહીંયા આપણે મેન્શન કરેલો છે, કેટલો છે? +3. અહીંયા જે રોમનની અંદર લખ્યું એનો મતલબ શું થાય? કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 જેટલો હશે. બરોબર. હવે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 હોય અને સંકીર્ણ કેવું છે? તટસ્થ આયન છે નહીં. તો અહીંયા ક્લોરાઇડ એવું લખ્યું છે. તો અહીંયા CL આપણે લખવું, CL2 લખવું, CL3 લખવું, એ કેના આધારે નક્કી થશે? તો કે ધાતુનો ઓક્સિડેશન આંક 3 છે. ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો છે? 3 છે. બરોબર. +3 જેટલો છે. NH3નો કોઈ ઓક્સિડેશન આંક હોતો નથી, એટલે એમના વીજભારને 0 લખશું. પાણીનો વીજભાર પણ 0 હોય છે. ક્લોરિન, એક ક્લોરિન છે એનો વીજભાર -1 જેટલો હોય. એક ક્લોરિનનો વીજભાર કેટલો હશે? -1 જેટલો. કોબાલ્ટ +3 જેટલો વીજભાર ધરાવે, તો આ બે ક્લોરિનનો ટોટલ વીજભાર કેટલો થવો જોઈએ? -3. કોબાલ્ટનો જો +3 વીજભાર હોય, તો કોબાલ્ટ સિવાયના બાકીના લિગેન્ડ અને ઋણ અયનનો વીજભાર કેટલો થવો જોઈએ? -3. તો જ આ સંકીર્ણ કેવું થાય? તટસ્થ થાય. તો જ એના ઉપર કોઈ વીજભાર ન લખી શકાય. એટલે અહીંયા આ ક્લોરિન 1 છે એમનો વીજભાર -1 છે, અહીંયા +3 છે. +3 ની સામે -3 કરવા છે, -1 તો થઈ ગયા, -2 હજી ઉમેરાઈ જાય, તો -2 ને -1 કેટલા થઈ જશે? -3. તો અહીંયા આપણે ક્લોરિન છે ને, ક્લોરાઇડ, એમનું Cl2 લખશું ને, તો આ -2 જો કેટલા, -2, -2 ને -1, -3, આ -3 ના +3, તો છેલ્લે વીજભાર કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે આ જે અણુસૂત્ર છે એ યથાર્થ અણુસૂત્ર થશે. એટલે એનો રાઈટ આન્સર આપણે આવી રીતે લખી શકીએ. છેલ્લે આપણને શું જોવા મળ્યો? તો કે CO NH3 કેટલી ટાઈમ્સ? 4 ટાઈમ્સ. બરોબર છે. H2O ત્યાર પછી Cl એટલે કે ક્લોરાઇડો. બરોબર છે. અને કૌંસની બહાર શું લખશું? Cl2. કૌંસની બહાર Cl2. આવા પ્રકારનો સાચો અણુસૂત્ર થશે. અહીંયા વાત કરીએ તો પોટેશિયમ. બરોબર છે. એટલે પોટેશિયમ કેટલા છે આપણને ખબર નથી, આપણે ખાલી Ca લખી નાખી. બરોબર. છેલ્લે વીજભાર બેલેન્સ કરતી વખતે ખ્યાલ આવશે. પોટેશિયમનું શું લખ્યું આપણે? ખાલી Ca. બરોબર. ત્યાર પછી ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ, પેલું કોનું નામ લખવાનું હોય સ્વાભાવિક કૌંસની અંદર? ધાતુ આયનનું. ધાતુ આયન કોણ છે? ઝિંક. તો ઝિંકનું નામ લખ્યું આપણે ZN. ઝિંકેટનો મતલબ શું થશે? ઝિંક. ઝિંકેટનો એક બીજો મતલબ તમે સમજી શકો. ઝિંકેટ એવું લખ્યું છે એમનો મતલબ થશે, આ જે સંકીર્ણ કૌંસ છે ને એમના ઉપર કેવો વીજભાર હશે? સંકીર્ણ કૌંસ ઉપર ઋણ વીજભાર હશે. તો જ ધાતુ આયનને એટ પ્રત્યે લાગે, ધાતુ આયનને એટ પ્રત્યે લાગે એમનો મતલબ સંકીર્ણ કેવો હશે? તો કે ઋણ સંકીર્ણ હોય. તો આપણે નિયમમાં ભણી ગયા, ધાતુ આયનને એટ પ્રત્યે લાગે એનો મતલબ સંકીર્ણ કેવો હશે? ઋણ હશે. એટલે આની પર ઋણ વીજભાર આવશે. જો એટલે આપણે અગાઉથી લખી નાખ્યું, કેટલો ઋણ વીજભાર આવે ખબર નથી. આપણે પહેલા પોટેશિયમ આપ્યું છે, પોટેશિયમ લખી નાખ્યું. ધાતુ આયન ઝિંકેટ એટલે કે ઝિંક છે, તો ઝિંકનું અણુસૂત્ર લખ્યું. ત્યાર પછી લિગેન્ડ, તો કે ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. હાઇડ્રોક્સાઇડો એટલે OH. OH ને આપણે શું કહીશું? હાઇડ્રોક્સાઇડ. અને ટેટ્રા છે એટલે 4. તો આવું થયું અણુસૂત્ર. બરાબર છે. હવે એમાં આ ઝિંક છે ને એનો ઓક્સિડેશન આંક 2 લીટા દર્શાવે, એનો મતલબ શું થશે? ઝિંકનો ઓક્સિડેશન આંક 2 જેટલો છે. OH ઉપર -1 જેટલો વીજભાર હોય, કેટલો હોય? -1. એમાં -1 કેટલી વખત છે? 4 વખત છે. તો આ OH -4 વખત છે, એમનો વીજભારની વાત કરીએ તો એ કેટલો થશે? -4. કેટલો થાય? -4. બરોબર છે. આપણે પહેલાં શું લખ્યું? અહીંયા ઋણ વીજભારી સંકીર્ણ છે તમારી માહિતી માટે.
અહીંયા બે જેટલો વીજભાર બે જેટલો ઓક્સિડેશન આંક છે ઝીંકનો. કેના આધારે ખબર પડે? રોમનમાં લખેલી માહિતીના આધારે. ઓએચ ઉપર માઇનસ વન જેટલો વીજભાર હોય, ઓએચ માઇનસ એવું લખી આપે. ઓએચ માઇનસ લિગેન્ડ ઋણ આયન છે, એક દંતીય ઋણ આયન લિગેન્ડ છે, બરાબર છે? તો ઋણ વીજભારિત લિગેન્ડ છે. ઓએચ માઇનસ ચાર વખત છે એટલે એનો વીજભાર થશે, ઓક્સિડેશન આંક થશે માઇનસ ચાર. હવે આપણે શું કરવું પડે? અહીંયા માઇનસ ચાર છે, અહીંયા બે છે. માઇનસ ચાર સામે ધન વીજભારિત અથવા ધન ઓક્સિડેશન આંક કેટલો છે? બે જેટલો. એ પણ કંઈક ને કંઈક રીતે કેટલો કરવો પડે? માઇનસ ચારની સામે પ્લસ ચાર લાવવા પડે. એ પ્લસ ચાર લાવવા માટે આપણે પોટેશિયમ છે ને એની સંખ્યા કેટલી કે નાખશું? બે. કેટલી? બે. એક પોટેશિયમ પ્લસ વન જેટલો વીજભાર ધરાવે, બે પોટેશિયમ કેટલો ધરાવશે? પ્લસ ટુ જેટલો. તો ધન વીજભાર પ્લસ ચાર જેટલો અને ઋણ વીજભાર માઇનસ ચાર જેટલો. તો છેલ્લે સંખ્યા કેવું થઈ જશે? બેલેન્સ થઈ જશે. આનું અનુસૂત્ર થશે કે ટુ ઝેડ એન ઓએચ ફોર. કે ટુ ઝેડ એન ઓએચ ફોર પ્રકારનો થશે. ટુ કે પ્લસ, તો સંકીર્ણ ઉપર કેવો વીજભાર આવશે? માઇનસ ટુ જેટલો વીજભાર. એટલે કે સંકીર્ણ કેવું થશે? ઋણ સંકીર્ણ થશે. એટલે જ અહીં એટ પ્રત્યય લાગેલો છે. ચલો ત્યાંથી આગળ વધીએ. તો આનું અણુસૂત્ર થશે કે ટુ ઇન્ટુ બ્રેકેટ ઝેડ એન ઓએચ ફોર. અહીંયા વાત કરીએ તો પોટેશિયમ, ફરી પોટેશિયમ છે એટલે આપણે પોટેશિયમને કે વડે દર્શાવશું, બરાબર? છેલ્લા પછી કેટલા પોટેશિયમ છે ને એના આધારે ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ. એલ્યુમિનેટ એટલે કયો ધાતુ આયન છે? એલ્યુમિનિયમ. ટ્રાયઓક્ઝેલેટ, ઓક્ઝેલેટ એટલે શું થશે? C2O4. ટ્રાયનો મતલબ શું થશે? થ્રી ટાઈમ્સ. ટ્રાયનો મતલબ શું થાય? થ્રી ટાઈમ્સ. આવું સંકીર્ણ સંયોજન છે. હવે એને પરફેક્ટ જવાબ સ્વરૂપે લખવું હોય તો ભાઈ અહીંયા જો એલ્યુમિનેટ એટલે સંકીર્ણ ઋણ છે. ધન આયન આપેલો હોય ત્યારે સંકીર્ણ કેવું થશે? ઋણ જ થશે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. એલ્યુમિનિયમ છે ને એમનો ઓક્સિડેશન આંક કેટલો આપ્યો છે? ત્રણ જેટલો. આના આધારે ત્રણ લીટર ગયા છે, બરાબર? હવે એક ઓક્ઝેલેટ આયન હોય ને, ઓક્ઝેલેટને આપણે આ રીતે લખતા હતા તમને ખ્યાલ હોય તો, તો એક ઓક્ઝેલેટ આયન ઉપર માઇનસ ટુ જેટલો વીજભાર છે. માઇનસ એક અહીંયા, માઇનસ એક અહીંયા, એટલે ટોટલ એક ઓક્ઝેલેટ ઉપર માઇનસ ટુ જેટલો વીજભાર હોય. એવા એ ઓક્ઝેલેટની સંખ્યા કેટલી છે? ત્રણ છે. એટલે ટોટલ વીજભાર કેટલો થશે એની ઉપર? માઇનસ છ જેટલો. એટલે અહીંયા વીજભાર થશે માઇનસ છ જેટલો. ઓક્સિડેશન આ કેટલો અથવા તો વીજભાર, તો માઇનસ છ ની સામે પ્લસ થ્રી છે. તો હજી બીજા પ્લસ થ્રી ક્યાંકથી ઉમેરશું ત્યારે માઇનસ સિક્સ અને પ્લસ સિક્સ થશે. તો અહીંયા પોટેશિયમની સંખ્યા કેટલી રાખી દઈએ આપણે? ત્રણ. તો એ ત્રણ પોટેશિયમના કારણે એનો વીજભાર ત્રણ જેટલો. ત્રણ ને ત્રણ છ અને સામે માઇનસ છે. સંકીર્ણ કેવું થઈ જશે? બેલેન્સ થઈ જશે. પરફેક્ટ જવાબ સ્વરૂપે આપણને મળશે. હું અહીંયા વાત કરી સંકીર્ણનું નામ છે ડાયક્લોરો બીસ ઇથેન વન ટુ ડાયએમાઇન કોબાલ્ટ થ્રી, બરાબર છે? જો અહીંયા ધાતુ આયન છે કોબાલ્ટ. કેવું છે? કોબાલ્ટ, બરાબર છે? ત્યાર પછી એ કોબાલ્ટ સાથે લિગેન્ડ કોણ જોડાયેલ છે? તો કે પેલો ડાયક્લોરો એટલે કે Cl2. બીસ એટલે બે વખત ઇથેન વન ટુ ડાયમાઇન. ઇથેન વન ટુ ડાયમાઇન બે વખત એવું કહેવા માંગે છે. EN એટલે ઇથેન વન ટુ ડાયમાઇન અને બીસ નો મતલબ શું થશે? બે વખત. તો અહીં હું લખશું આપણે બી, બરોબર? હવે કોબાલ્ટ છે એમનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે ત્રણ જેટલો. ક્યાંથી ખબર પડે? તો કે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ત્રણ જેટલો છે. આ EN નો ઓક્સિડેશન આંક કેટલો હોય? ઝીરો હોય. વીજભાર કેટલો હોય? ઝીરો હોય. એક ક્લોરિનનો માઇનસ વન જેટલો હોય. બે ક્લોરિનનો કેટલો થશે? માઇનસ ટુ જેટલો થશે. બે ક્લોરિનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ જેટલો થશે. તો ત્રણમાંથી બે જાય, ત્રણમાંથી માઇનસ બે જશે, તો શું થશે? વચ્ચે ત્રણમાંથી માઇનસ બે જશે તો વચ્ચે શું? એક વધશે, બરાબર છે? એક વધશે એમને આપણે અહીંયા
સંકીર્ણ ઉપર વીજભાર સ્વરૂપે લખી નાખશું એટલે અહીંયા કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેટલો આવી જશે પ્લસ થ્રી છે એટલો આવી જશે. હવે તમે જો હવે તમે જોશો તો કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક તમે અહીં મેળવશો ને તો તમને ખ્યાલ આવશે આ સંકીર્ણ આધારે કઈ રીતે મેળવી શકાય. તો કે આવી રીતના સંકીર્ણ આપેલું હોય ભાઈ અહીંયા જે આપેલું છે ને CO એમની સાથે શું જોડાયેલ છે તો કે CL2 એમની સાથે શું જોડાયેલ છે તો કે EN એમની સંખ્યા બે છે અને એની ઉપર પ્લસ વન જેટલો વીજભાર આપણે જવાબને અંતે લખ્યો. તો અહીં કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક તમે મેળવો બરોબર. જો આવી ટ્રીક હોય ત્યારે આવી આવું સંજોગો હોય ધન આયન કે ઋણ આયન આપેલો ન હોય અને આપણે બેલેન્સ કરવાની વાત થાય ત્યારે ધાતુ આયન નો ઓક્સિડેશન આંક ખબર હોય ને સંકીર્ણ નો ઓક્સિડેશન આંક ખબર હોય તેમ છતાં આ બંને નો વીજભાર શૂન્ય થતો ન હોય ત્યારે જે બાદબાકી અથવા તો સરવાળાને તે જવાબ આવે સંકીર્ણ કૌંસની ઉપર લખવાનો રહેશે બરોબર. તમે જોશો તો આ ટ્રીકના આધારે તમે ખ્યાલ આવશે કોબાલ્ટ વત્તા બે ક્લોરિન વત્તા બે EN ઇઝ ઇક્વલ ટુ એક થશે બરોબર. કોબાલ્ટ બે ક્લોરિન નો ઓક્સિડેશન આંક કેટલો થશે માઇનસ વન. એક ક્લોરિન નો માઇનસ એક એને ગુણ્યા બે એટલે માઇનસ બે. બે ગુણ્યા EN EN નો વીજભાર કેટલો હોય જીરો તો જીરો ગુણ્યા બે જીરો થશે તો ઇઝ ઇક્વલ ટુ એક થશે. તો કોબાલ્ટ બરાબર અહીંયા એક આ માઇનસ બે સામેની બાજુ જશે એટલે પ્લસ બે તો કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક છે એ ત્રણ જેટલો મળશે. કેટલો મળશે ત્રણ જ્યાં આપણે સાબિત છે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક તો જ ત્રણ જેટલો મળે જોઈ ઉપર વીજભાર કેટલો હોય પ્લસ વન જેટલો હોય. ત્યાર પછીનું ચોથું સંકીર્ણ પાંચમું સંકીર્ણ બંધારણ છે એ જોઈએ. તો અહીંયા નિકલ ધાતુ કોણ છે નિકલ ધાતુ એ નિકલ છે તો આપણે લખશું નિકલ ટેટ્રા એટલે કેટલી વખત ચાર વખત એવું થાય. કાર્બોનિલ કાર્બોનિલ કોને કહેવાય સાહેબ CO ને શું કહેશું આપણે કાર્બોનિલ. તો આવું ટેટ્રા કાર્બોનિલ CO ચાર વખત આવી રીતે લખી શકાય. અહીંયા નિકલ નો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે નિકલ નો જીરો છે. આ કાર્બોનિલ વીજભાર છે ને ઓક્સિડેશન કાર્બોન લિગેન્ડ એમનો વીજભાર છે ને શું હોય છે જીરો હોય. ચાર ગુણ્યા જીરો તો શું થશે જીરો એટલે આ સંકીર્ણ ઉપર કોઈ વીજભારની જરૂરિયાત છે. નિકલ ઉપર ઓલરેડી કેટલો વીજભાર અહીંયા આવી ગયો જીરો કારણ કે આમનો વીજભાર જીરો હોય ઓક્સિડેશન આંક જીરો હોય તો ચાર ગુણ્યા જીરો જીરો થશે એટલે ઓક્સિડેશન આંક નિકલ નો ઉપર કેટલો મળશે જીરો મળશે. એટલે એક ખાસ ધ્યાન રાખશું કાર્બોનિલ સમૂહ છે એનો વીજભાર ઓક્સિડેશન આંક જીરો હોય છે. તો આપણે આ કોઈડર 9.2 ના એ બી સી ટી અને ઈ પ્રકારના પ્રશ્નો છે એ જોઈએ. અહીંયા બહુ બારીકાઈથી અભ્યાસની જરૂર પડશે. જેટલું સરળ માનીએ છીએ એટલું સરળ હોતું નથી. પૂરતો અભ્યાસ ન હોય તો આ બધા પ્રશ્નોમાં બહુ નાની નાની ભૂલો થતી હોય છેલ્લે સ્કોરિંગ છે જે થવું જોઈએ એ છેલ્લા પ્રકારના માર્કો છે એ જવા દેવા મળે છે. અને એનું કારણ શું હોય છે તો કે જ્યારે પૂરતી ગંભીરતાથી કામ કરવાનું હોય ત્યારે એ કામ કરતા હોતા નથી. આવા બધા ટોપિક છે એમાં એક સાથે થોડું કામ કરવું પડે ત્યાર પછી તમારી સરસ મજાની ગ્રીપ આવી જતી હોય છે.